કેમ છો બાળકો? સેવક એજ્યુકેશન માં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેમાં આજે ભાગ નંબર 3 વિશે ચર્ચા કરવાના છીએ. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. બાળકો, ભૂમિ પર જે આપણે ભૂમિના અલગ અલગ સ્વરૂપો જોઈએ છીએ તેનું નિર્માણ કેવી રીતે થાય છે તે આપણે આ મુદ્દામાં જોવાના છીએ. મૃદાવરણ અનેક ભૂતગતિઓમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતગતિ કહે છે. મૃદાવરણમાં અનેક ભૂતગતિ એટલે કે પ્લેટો છે, જેના લીધે તેને મૃદાવરણીય ભૂતગતિ પણ કહેવાય છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતગતિઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. જે આ પ્લેટો છે તે અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિને કારણે આમ બને છે. અને પૃથ્વીની અંદર પીગળેલ મેગમા એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. જે આ ભૂતગતિઓ છે તે વર્ષે થોડાક સેન્ટીમીટર જ અલગ અલગ દિશામાં ફરતી રહે છે, પરંતુ આ પૃથ્વીમાં જે પીગળેલો મેગમા છે, લાવારસ છે, તેના લીધે થાય છે. અને પૃથ્વીની અંદરનો આ જે મેગમા છે તે ગોળ 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 એટલે કે વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે, અને જેના લીધે તે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર જ અલગ અલગ દિશામાં ફરે છે પ્લેટો. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. આપણે જેમ હમણાં જોયું કે ભૂતગતિઓ છે તે અલગ અલગ દિશામાં ફરતી હોય છે, અને આ પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર અવારનવાર પરિવર્તન થતા રહેતા હોય છે. પૃથ્વીની ગતિઓ એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીની આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહે છે. પૃથ્વીની જે આ ગતિઓ છે તે પોતાના બળોને આધારે તેને નક્કી કરવામાં આવે છે કે આ કઈ ગતિ છે. કારણ કે જો તે પૃથ્વીની અંદરના ભાગમાં એટલે આંતરિક ભાગ એટલે કે અંદરના ભાગમાં જો નિર્માણ પામતી હોય તો તેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવાય છે, અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય તેને બાહ્ય એટલે કે એક્સોજેનિક ફોર્સ કહેવાય છે. જે બળ પૃથ્વીની આંતરિક એટલે કે અંદરના ભાગમાં નિર્માણ પામે તેને આંતરિક બળ, અને જે પૃથ્વીની સપાટી ઉપર પેદા થાય એટલે કે ઉત્પન્ન થતું હોય તેને બાહ્ય બળ એટલે કે એક્સોજેનિક ફોર્સ કહેવાય છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. જે પૃથ્વીની અંદરના ભાગમાં જે બળ હોય તેમાં ક્યારેક આકસ્મિક ગતિઓ પેદા થાય, જેના લીધે ક્યારેક ભૂકંપ પણ આવતો હોય છે. તો વળી ક્યારેક ધીમી ગતિઓ હોય તે આપણને ખબર પડતી નથી, પણ જો આકસ્મિક ગતિ એટલે કે ઝડપી ગતિ થાય તો તે આપણે જોઈ શકતા હોઈએ છીએ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીમાં જે આકસ્મિક ગતિ અંદરના ભાગમાં થતી હોય છે, જેના લીધે ભૂકંપ આવે અથવા જ્વાળામુખી ફાટતો હોય છે, જેના લીધે પૃથ્વીની સપાટી પર અવારનવાર પરિવર્તન થતું હોય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવાય છે. આગળના ભાગમાં આપણે જ્વાળામુખી કેવી રીતે બને છે તે જોયું હતું, એટલે અહીં કહેવામાં આવ્યા છે કે ભૂકવચ પર જે ખુલ્લું છિદ્ર છે જેમાંથી અચાનક જ પીગળેલો મેગમા નીકળતો હોય છે, મેગમાની સાથે ઘણા બધા એવા પદાર્થો પણ નીકળતા હોય છે, જેને જ્વાળામુખી કહેવાય છે. આમ મૃદાવરણીય ભૂતગતિની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન થાય છે. જે પ્લેટો છે તે એકબીજાથી અથડાતી હોય અથવા ખસતી હોય તો તેના લીધે પૃથ્વીની સપાટી પર કંપન થતું હોય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. જે કંપનનું જે કેન્દ્ર હોય તેની ચારે બાજુ આ
ભૂકંપ અનુભવાય છે, જેને ભૂકંપ પણ કહેવાય છે. હમણાં મેં જેમ કહ્યું કે પૃથ્વીમાં જે આંતરિક બળમાં ક્યારેક આકસ્મિક ગતિ પેદા થાય જેના લીધે ભૂકંપ આવે છે, અને તે ભૂકંપના લીધે પૃથ્વીની સપાટી પર કંપન પેદા થતી હોય છે. ભૂકવચની નીચે જે સ્થાનથી કે જે જગ્યાથી કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. બાળકો, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવામાં આવે, તો કે ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થતી હોય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય, તો તમારે આ વ્યાખ્યા લખવાની રહેશે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે, એટલે કે નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થતી જાય છે. બાળકો, જે આ ભૂકંપ આવે તેમાં તેનું ઉદ્ગમ કેન્દ્રની આજુબાજુમાં જ તેના અધિકેન્દ્ર હોય, અને અધિકેન્દ્ર જ્યાં હોય તે વિસ્તારમાં વધુ નુકસાન થતું હોય છે, અને જે અધિકેન્દ્રથી અંતર વધતું જાય એટલે કે અધિકેન્દ્રની દૂરનો વિસ્તાર જે હોય ત્યાં ધીમે ધીમે ભૂકંપની તીવ્રતા હોય તે ઓછી હોય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી. આપણે જેમ વાવાઝોડાની આગાહી, પૂરની આગાહી તેવી આગાહી થતી હોય છે, તેવી જ રીતે ભૂકંપની આગાહી સંભવ નથી. વાવાઝોડાની અને તે પૂરની આગાહી આપણે કરી શકતા હોઈએ છીએ, પરંતુ ભૂકંપની આગાહી શક્ય નથી, કારણ કે તે ક્યારે આવે તે કોઈને ખબર રહેતી નથી. પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. જો આપણને ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો છે તો આપણે તેની અસર હોય એટલે કે ત્યાં નુકસાનની જે ક્રિયા હોય તે ઓછી કરી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર આવવું વગેરે વગેરે. જ્યાં સ્થાનિક લોકો હોય તે આ ભૂકંપનું અનુમાન કરી શકતા હોય છે, કારણ કે તેમના પ્રાણીઓનો વર્તન બદલાઈ જતો હોય છે, અને તળાવમાં અથવા નદીમાં જે માછલીઓ હોય તે ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગતી હોય છે, અને સરીસૃપો એટલે કે પૃથ્વીની અંદર રહેતા, જમીનની અંદર રહેતા જે પ્રાણીઓ છે, જેમ કે સાપ, અજગર જેવા પ્રાણીઓ જે છે તે પૃથ્વીની સપાટી પર આવી જતા હોય છે, તેના કારણે તે સ્થાનિક લોકો હોય તેને ખબર પડી જતી હોય છે કે અહીં હવે ભૂકંપ આવવાનો છે. બાળકો, આ સાથે જ આપણો આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર અવશ્ય કરજો. સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય બાળકો, તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર જરૂર ને જરૂર ક્લિક કરજો, જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે મળીશું આગળના ભાગમાં. ત્યાં સુધી આવજો બાળકો.